કડાના ડેમમાંથી બપોરે બાર કલાકે ત્રેપનસો ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવ્યું કડાના જરાશયમાં પાણીની આવકના પગલે વધુ એક લાખ ક્યુસેક તેથી વધુ પાણી મહી નદીમાં છોડવાની સંભાવના વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર મહીસાગર નદી કાંઠાની સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે કડાના જરાશયમાં ઉપરવાસના ત્રાવ વિસ્તારમાં ભારે વરસાદ થવાથી પાણીની આવક થઈ રહી છે ઉપરવાસના મહી બજાજ સાગરા બંધમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે તથા અનાસ નદીમાં પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે ઉપરવાસમાં મહી બજાજ ડેમમાંથી હાલમાં ત્રણ હજાર ચારસો પંદર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે કડાણા બંધની સુરક્ષા તથા ઉપરવાસમાંથી આવતા પાણીના પ્રવાહને ધ્યાનમાં લેતા હાલમાં કડાણા ડેમમાંથી બપોરે બાર કલાકે પાંચ હજાર ત્રણસો ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવ્યું છે કાર્યપાલક ઇજનેર કડાણા જરાશયના જણાવ્યા અનુસાર ડેમમાં પાણીની આવકને જોતાં વધુ એક લાખ ક્યુસેક કે તેથી વધુ પાણી મહી નદીમાં છોડવાની સંભાવના છે જિલ્લા કલેક્ટર ડૉક્ટર મનીષકુમાર બંસલના જણાવ્યું કે કડાણા ડેમમાં મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવતા નદી કાંઠાના ખાનપુર કડાણા અને લુણાવાડા તાલુકાના ગામડાઓને સાવચેત અને સતર્ક કરવામાં આવ્યા છે કડાણા બંધમાંથી પાણીની આવકના પગલે જળસ્તર વધ્યું છે તેને અનુલક્ષીને અને તકેદારીના ભાગરૂપે મહી નદી કાંઠાના સંબોધિત તાલુકાઓના મામલતદારો અને તાલુકા વિકાસ અધિકારીઓ કાંઠાના ગામોની નિરીક્ષણ મુલાકાત લઈને પરિસ્થિતિની સમીક્ષા કરીને તકેદારીના યોગ્ય ઉપાયોની સૂચનાઓ આપી રહ્યા છે તેમ જિલ્લા કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે આ ઉપરાંત જિલ્લા પોલીસ અધિક્ષકના દિશા નિર્દેશો અનુસાર નાયબ પોલીસ અધિક્ષક અને પોલીસ અમલદારો પણ કાંઠાની પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે નદી કાંઠાના ગામોમાં કોઈ અઘટિત બનાવો ટાળવા પોલીસ બંદોબસ્ત ગોઠવીને લોકોને સાવધાન કરવામાં આવી રહ્યા છે કાંઠાના ગામોને લોકોને બે કાંઠે વહેતી મહી નદીના પટમાં જવા રોકવા પશુઓ ચારવા કે સ્નાન કરવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે વધુમાં મહી નદી પર આવેલ હાડોડ બ્રિજ જૂનું પુલ બંધ કરવામાં આવનાર હોય પુલના બંને છેડે વાહન ચાલકો કે જનતા અવર ના કરે તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જ્યારે વાહન ચાલકો અને નાગરિકોને આ બ્રિજ પરથી પસાર ન થવા પણ અપીલ કરવામાં આવી છે પવન બારિયા જડસ ટીવી મહીસાગર